કપરાડા તાલુકાના ઘોટણ ગામમાં ગણેશ વિસર્જન બાદ યોજાયેલ ભંડારામાં ભોજન આરોગ્યા બાદ 60 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે સુધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. કપરાડા તાલુકાના ઘોટણ ગામ ખાતે ગણેશ વિસર્જન બાદ આયોજકો તરફથી ગ્રામજનો માટે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભોજન લીધા બાદ 60 લોકોને પેટમાં દુખાવા બાદ ચાળા ઉલટી થતા તેઓને સારવાર માટે સુથારપાડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અંગેની જાણ થતાં જ કપરાડા તાલુકાના માજી પ્રમુખ રમેશભાઈ ગાવિત સહિતના અગ્રણીઓ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જઈ ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. ઘોટણ ગામ અને જ્યારે સુતારપાડામાં જે ઘોટણ ગામના તમામ ભાઈઓ બહેનો જે ફ્રૂટ પેસોગીન ખાવા માટે એ લોકોને જે ઝાડા ઉલટીના કેસ બન્યા હોય ત્યારે મને ઉપરથી જે માધુભાઈએ ફોન નાનાપણામાં હતું ત્યારે માધુભાઈએ ફોન કર્યો અને તે બાજુથી બાબુ વઠ્ઠાએ ફોન કર્યો કે સુતારપાડામાં આપણા આજુબાજુ ગામોથી એમ કે ઘણા જ 40-50-60 જેવા પેશન્ટ બધા ઝાડા ઉલટીના કેસ દાખલ થયા છે, તો તમારે એને એમ કે તપાસ કરો. એટલે મેં જ્યારે જાણવા મળ્યું ત્યારે ત્યાંના માજી સરપંચ ગોપાલભાઈને વાત કરી, તો ગોપાલભાઈએ મને માહિતી આપી કે રમેશભાઈ કાલે ગણપતિ વિસર્જન હતું અને એમાં જે ખાધા પછી એ લોકોને ઝાડા ઉલટી થયા છે, તો અમે સુતારપાડા લગભગ 40-એક જણ સુતારપાડામાં એડમિટ દાખલ થયા છે અને બાકીના જે હોય તે અમે કપરાડામાં દાખલ થયા છે. એટલે ત્યાંથી હું નાનાપોંડાથી ઉપર સુધી ડૉક્ટરને જાણ કરીને ત્યાંથી કપરાડા ને કપરાડાથી અહીંયા સુતારપાડા સુધી આવ્યો છું. તો અહીં જોતાં સુતારપાડામાં લગભગ એની જગ્યા ખાટલાની નહીં હતા પણ નીચે પથારી રાખીને 33 જેટલા પેશન્ટો, જેમાં નાના છોકરા, માતાઓ અને ભાઈઓ અહીંયા પથારી વસશે અને બાકીના 16 જેટલા પેશન્ટો આપણે કપરાડામાં છે, તેમાં પણ 10 જેટલા નાના બાળકો અને 6 મોટા છે. તો આ તબક્કે અમે અહીંયા ખાસ રૂબરૂ મુલાકાત લેતા એ લોકોને હમણાં ટ્રીટમેન્ટ ચાલુ છે અને એ લોકોને સારા થવામાં હજુ પણ 1-2 દિવસ લાગશે અને અહીં ડૉક્ટર લોકો કાળજી લઈને એ લોકોને જે પણ ઇન્જેક્શન હોય કે એ લોકોને બોટલ હોય એ આપી રહ્યા છે. તો હજુ પણ સુધારવા માટે એ લોકોને 2-3 દિવસ લાગે. હવે જાણવા મળ્યું કે જ્યારે એ રસોડું સવારના જે 3 વાગે ઉઠીને બનાવેલું હોય, એ લોકોએ બનાવેલામાં એક તો ચણાનું શાક, મગનું શાક અને બટાકાનું શાક બનાવેલું અને દાળ અને ભાત એ લોકોએ સવારના લગભગ ગણેશ વિસર્જન કરવા માટે જવા પહેલાં એ લોકો જઈમાં લગભગ 9-10 વાગે અને જમીને એ લોકોએ વરઘોડો કાઢ્યો છે, ગામે ગામ એટલે ઘરોઘર ફેરવ્યો છે ગણપતિ દાદાને અને તે પછી વિસર્જન કરીને જે બચેલો બનાવેલું ખાવાનું હતું એ આવીને લગભગ 6-1 વાગે જેવું પાછું એ લોકોએ જે વ્યક્તિએ ખાધું તે લોકોને આ એક ફ્રૂટ પેસેન્ટ થયેલું છે અને એ લોકોને ઝાડા લાગેલા છે. હવે આ જે ઘટના છે બનીને એ ગઈકાલનો ગણેશજીનો છેલ્લો દિવસ હતો અને વિસર્જનની પૂર્ણહુતિ માટે એ લોકોએ ગ્રામજનોએ યથાશક્તિ પ્રમાણે એ લોકોએ જે મહાપ્રસાદ તરીકે જે રસોડાનો કાર્યક્રમ રાખેલો એમાં દાળ ભાત અને શાક વેરાયટીમાં બનાવેલી. હવે વિસર્જન કરવા પહેલાં એ લોકોએ સમૂહમાં ભોજન તરીકે બધા એક સાથે એક વખત પહેલી વખત ભોજન લીધું અને પછી ટાઈમ થતાં ગણપતિ બાપાની મૂર્તિ સાર્વજનિક ઘરો ઘર રસ્તે રસ્તે ફરાવતા નારિયળ, કંકુ, ગલાલ કે જે કંઈ ફૂલ ફળાદી વસ્તુ ગણપતિ બાપાને ચડાવવાની હોય તે પ્રમાણે એ લોકોએ જે સરઘસ રૂપે ગામમાં ફરાવીને એનો છેલ્લે ઘડીએ ટાઈમ થતાં એનું ગણપતિ બાપાનું વિસર્જન કરીને એમને જે પહેલી વખતનું ભોજન જમ્યા પછીથી જે બચેલું ભોજન ગણપતિ બાપાનું વિસર્જન કરીને ફરી પાછા એ ભોજનનો ઉપયોગ કરતા અને ભોજનનો ઉપયોગ કરીને પોતપોતાના ઘરે જતા રહેલા. પણ એ પછી ધીરે ધીરે એની અસર થવા લાગેલી કે એકાએક ખબર ન પડતા પણ પછીથી વધારે થવા લાગ્યું ને પછી આવો આવો બન્યો એવું ગામ લોકોનું જેને તકલીફ થઈ એ લોકોને જાણવા મળ્યું. અંદાજિત કેટલા વ્યક્તિઓ સાથે બની ઘટના? હે, અંદાજિત કેટલા વ્યક્તિઓ સાથે બની ઘટના? એ અંદાજે મને લાગે ત્યાં સુધી 50-55 ની ઉપર
લોકોને બાકી છૂટા સવારે પ્રાઇવેટમાં પણ સારવાર માટે જેને તેને ઈચ્છા પ્રમાણે જતા છે. ક્યાં ખસેડવામાં આવ્યા દર્દીઓને? ક્યાં ખસેડવામાં આવ્યા દર્દીઓએ? અમુક લોકોએ પ્રાઇવેટમાં સારવાર કરવા ગયા અને બધાની પરિસ્થિતિ તેવી સરખી ન હોય એટલે બાકી લોકોને સુતારપાડા સીએસસી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો અને બાકી અમુકને વધારે થોડી તકલીફ તેવા લોકોને કપરાડામાં સારવાર માટે રિફર કરી આપ્યા. આપણું નામ? મારું નામ છે ગોપાળભાઈ રામુભાઈ ગાયકવાડ. આપણો હોદ્દો? આપણો હોદ્દો માજી સરપંચ, ગામ ગોટણ.